હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી મેન. આજે હું તમારી સાથે શેર કરવાની છું ગાજરનો હલવો બનાવવાની રીત. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તેથી એકદમ સરસ ગાજર મળી રહ્યા છે. અને જો શિયાળામાં ગરમ ગરમ ગાજરનો હલવો મળી જાય તો કેટલી મજા આવી જાય, હે ને? ગાજરનો હલવો લગભગ બધાને જ ભાવતો હોય છે, તો ચલો જોઈએ ગાજરનો હલવો બનાવવા. ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા એક મોટી તાવડી લીધી છે, તેમાં હું એક કપ ઘી લઈ લઈશ. ઘી મેલ્ટ થઈ જાય. મેં અહીંયા એક કિલો ગાજરને છીણી લીધા છે, તે નાખી લઈ લઈશું, અંદર એડ કરી લઈશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આપણે. ગેસની ફ્લેમ થોડી હાઈ કરીને ગાજરને થોડું ચડવી લઈશું આપણે. પાંચ મિનિટ થઈ ગઈ છે, હવે આપણે તેમાં 1.5 લિટર દૂધ એડ કરી લઈશું. દૂધ છે રૂમ ટેમ્પરેચર પર છે, એકદમ સ્લોલી સ્લોલી એને મિક્સ કરી લઈશું. આટલા બધા દૂધની જરૂર હોતી નથી, પણ હું આમાં માવો એડ નથી કરતી, એટલે દૂધ વધારે એડ કર્યું છે, જેથી કરીને એ દૂધ ઉકળીને માવો બની જશે. હવે આપણે હલવાને ફૂલ ગેસ પર જ થવા દઈશું અને થોડી થોડી વારે તેને હલાવતા રહીશું. ગાજરના હલવાને બહુ કોન્સ્ટન્ટલી હલાયા કરવાની જરૂર હોતી નથી, એ નીચે બહુ ચોંટતો નથી, એટલા માટે જ્યારે દૂધ એકદમ બળી જાય પછી તમારે એને કોન્સ્ટન્ટ હલાયા કરવું પડે છે. હવે જેમ જેમ દૂધ ઓછું થાય છે તો હવે આપણે એને થોડી થોડી વારે મિક્સ કરતા રહેવું પડશે, જેથી કરીને નીચે કઢાઈમાં આપણો ગાજરનો હલવો ચોંટી ના જાય. તમે જોઈ શકો છો હવે દૂધ પણ બળી ગયું છે, થોડુંક હજુ છે અને જો આમાં વ્હાઈટ વ્હાઈટ દાણા દેખાય છે, એટલે માવો પણ બનવા માંડ્યો છે દૂધનો. હજુ થોડી વાર થશે, બધું દૂધ બળી જાય પછી જ આપણે એમાં ખાંડ એડ કરીશું. તમે જોઈ શકો છો હવે બધું દૂધ બળી ગયું છે અને કેટલા સરસ દાણા દાણા થયા છે, કેટલો સરસ માવો બની ગયો છે. હવે હું આમાં 1 કપ ખાંડ એડ કરી લઈશું. તેને બરાબર મિક્સ કરી દઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે નાખી શકો છો. હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલવાને મિક્સ કરી લઈશું. અને સાથે સાથે આપણે કાજુ અને દ્રાક્ષ પણ એડ કરી લઈશું. હવે આપણો ગાજરનો હલવો એકદમ રેડી થઈ ગયો છે, ખાંડ પણ બધી ઓગળી ગઈ છે. હવે આપણે તેને ગેસ બંધ કરી લઈશું અને આપણે હવે એને
સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો આપણો ગાજરનો હલવો અહીંયા તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે, એકદમ માવાવાળો. તમે પણ આને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને ગાજરનો હલવો કેવો લાગ્યો. તમને જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ તમે તેને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને મારા આવવાવાળા તમામ વિડીયોની જાણકારી તમને પહેલાં મળી રહે. થેન્ક યુ.